નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે અંગ્રેજી વિષયમાં તમને માસિક કસોટી જૂન બે હજાર એકવીસનું પેપર તમને મળી ગયું હશે તો આજે આપણે અંગ્રેજી વિષયમાં આ પેપર તમારે કેવી રીતે પૂર્ણ કરશો તેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ તો ચાલો આપણે જોઈએ સમગ્ર પ્રશ્નપત્ર તો જોઈએ પ્રશ્ન નંબર એક નમૂના મુજબ પહેલી એ સીડી સામે બીજી એ બીસીડીના મૂળાક્ષરો લખો તમને શું છે વિદ્યાર્થી મિત્રો પહેલી એ સીડીના મૂળાક્ષર આપેલા છે તો તમારે એની સામે બીજી એ બીસીડીના મૂળાક્ષરો લખવાના રહેશે તો અહીંયા એ છે તો બીજી એ બીસીડીનો એ કરેલો છે પછી છે અહીંયા ડી તો તમારે બીજી એ સીડીનો ડી કરવાનો રહેશે તો આવી રીતે તમારે બીજી બી સીડીનો શું કરવાનો છે ડી પછી છે કે કે પણ તમારે શું કરવાનો છે કે કરવાનો છે પછી અહીંયા જી છે તો જી તમારે બીજી બીસીડીનો કરવાનો રહેશે આવી રીતે તમારે બીજી બીસીડીનો જી કરવાનો છે પછી છે ક્યુ તો ક્યુ પણ તમારે કઈ બીસીડીનો કરવાનો છે બીજી બીસીડીનો કરવાનો છે તમને પહેલી બીસીડીના શું છે મૂળાક્ષરો આપેલા છે તો અહીંયા છે આર તો બીજી એ બી સીડીમાં આર આવી રીતે થશે પછી છે ટી તો બીજી એ બી સીડીમાં ટી આવી રીતે થશે પછી છે બી તો બી પણ આવી રીતે થશે અને છે એન બાજુમાં શું છે એન તો એન બીજી એ બી આવી રીતે કરવાનો પછી છે એચ એચ પણ તમારે બીજી એ બી સીડીમાં આવી રીતે કરવાનો રહેશે તો તમારે અહીંયા પહેલી એ બી સામે બીજી એ ના મૂળાક્ષરો લખવાના રહેશે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નમૂના મુજબ મૂળાક્ષરો સામે ઉચ્ચાર લખો શું લખવાનો તમારે અહીંયા ઉચ્ચાર લખવાનો રહેશે કેવી રીતે લખાય તો તમને અહીંયા લખેલું આપેલું છે પછી છે ઈ તો ઈ કઈ રીતે લખાય ઉચ્ચારની દ્રષ્ટિએ તો આને કહેવાશે ઈ આવી રીતે તમારે ઉચ્ચાર લખવાનો છે પછી છે એફ કયો શબ્દ આપેલો છે એફ તો આવી રીતે શું છે તમે એફ ઉચ્ચાર ઉચ્ચારમાં આવી રીતે એફ લખી શકાય પછી છે આઈ તો તમે આય પણ શું છે આવી રીતે લખી શકશો ઉચ્ચારની દ્રષ્ટિએ આઈ આવી રીતે લખાય પછી છે એલ તો એલ પણ તમારે કેવી રીતે લખવાનું એ કરી માથે લીટો અને લ એલ આવી રીતે ઉચ્ચની દ્રષ્ટિએ એલ લખાશે પછી છે એમ એમ કેવી રીતે લખાશે તો ઉચ્ચાની દ્રષ્ટિએ એમ આવી રીતે લખાય પછી છે ઓ કયો કયો મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો ઓ છે તો તમારે અહીંયા ઓ કરવાનો પછી છે યુ તો યુ આવી રીતે લખવાનો પછી છે વી તો વી આવી રીતે લખવાનું છે પછી છે એક્સ કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એક્સ તો એક્સ તમારે આવી રીતે લખવાનો ક અને સ જોડવાનો છે વિદ્યાર્થી મિત્રો એક્સ પછી છે વાય કયો શબ્દ છે મૂળાક્ષર વાય પછી ડબલ્યુ છે શું છે અહીંયા ડબલ્યુ છે તો ડબલ્યુ કેમ લખાશે ડ પછી બ લ અડધો આવશે અને યુને જોઈન્ટ કરેલો ડબલ ડબલ્યુ પછી છે ડી તો ડી આવી રીતે લખાશે પછી શું છે જે તો જે પણ આવી રીતે ઊંચાની દ્રષ્ટિ લખાશે પછી શું છે ઝેડ કયો મૂળાક્ષર છે ઝેડ તો ઝેડ તમારે આવી રીતે લખવાનો રહેશે લખાઈ ગયા વિદ્યાર્થી મિત્રો ઉચ્ચાર ની સામે ચિત્ર જોઈ સ્પેલિંગમાં ખૂટતા સ્વર સ્વર કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો કે પાંચ સ્વર છે એ ઈ આઈઓ યુ તો તમારે અહીંયા છે ને જે ખૂટતા સ્વર હોય એ ઈ આઈ ઓમાંથી તમારે શું ખૂટતા અક્ષર મૂકવાના અહીંયા ખાલી જગ્યામાં અને તમારી સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે તો જોઈએ પેલું છે હેટ તો હેટમાં કયો સ્વર આવ્યો એ એચ ટી હેટ એટલે શું થશે ટોપી એટલે અહીંયા એ આવ્યો પછી છે ભૂંડનું ચિત્ર છે ભૂંડને ઇંગ્લિશમાં શું કહેવાય પીગ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પીગ કહેવાય તો આમાં કયો મૂળાક્ષર આવશે પીગનો સ્પેલિંગ છે પીઆઈ જી તો અહીંયા કયો સ્વર આવશે આઈ શું આવશે અહીંયા આ આવશે પછી છે ગન ગન એટલે બંદૂક થાય તો ગનનો સ્પેલિંગ થાય જી યુ એન કયો થાય જી યુ એન તો અહીંયા આવશે યુ શું આવશે અહીંયા યુ એટલે કે યુ સ્વર લખવાનો પછી છે ટોપ ટોપ એટલે ભમારડો તો અહીંયા ટોપનો સ્પેલિંગ થશે ટી ઓ પી તો અહીંયા કયો સ્વર આવશે ઓ પછી છે કીડી કીડીને અંગ્રેજીમાં શું કહેવાય આન્ટ આંટ એટલે કેડી તો અહીંયા આવશે કીડીનો સ્પેલિંગ થશે એ એન ટી

તો પેલું આ ચિત્ર કેનું છે પીઈ એન તો છે છે ઈ શું આવશે આવશે પછી બસ નું સ્પેલિંગ થશે યુ એસ તો અહીંયા કયો સ્વર આવશે યુ સ્વર આવશે પછી છે પિન પિનનું ચિત્ર આપેલું છે તો પિનનું તમને સ્પેલિંગ થશે પી આઈ એન એટલે અહીંયા કયો સ્વર આવશે આઈ પછી છે લેગ લેગ એટલે પગ થાય તો એલ ઇ જી એનો સ્પેલિંગ છે તો અહીંયા કયો સ્વર આવશે ઈ પછી છે લોગ લોગ એટલે લાકડું તો એનું સ્પેલિંગ છે એલ ઓજી તો અહીંયા કયો સ્વર આવશે ઓ પછી છે હટ હટ એટલે ઝૂંપડી ઝૂંપડી દેખાય ને તમને વિદ્યાર્થી મિત્રો તો એનું સ્પેલિંગ થશે એચ યુ ટી હટ એટલે ઝૂંપડી તો અહીંયા કયો સ્વર આવશે યુ આવી રીતે તમારે એ ઈ આઈ ઓયુ સ્વરનો ઉપયોગ કરી સ્પેલિંગ પૂર્ણ કરવાના રહેશે તો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ છે કે નમૂના મુજબ ચિત્ર જોઈ સાચા સ્પેલિંગ સામે રાઇટની નિશાની કરો તમને અહીંયા ચિત્ર આપેલું છે અને ચિત્રમાં નીચે બે સ્પેલિંગ આપેલા છે બે સ્પેલિંગમાં કયો સાચો સ્પેલિંગ છે એની સામે શું કરવાનું તમારે રાઇટની નિશાની કરવાની તો જો ઉદાહરણ જોઈએ પેલું બિલાડીનું ચિત્ર છે તો બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય કેટ તો કેટ એટલે સીએ ટી કેટ તો કેટનું કેટની સામે રાઈટ કરેલું છે એની બાજુમાં જોઈએ બીજું ચિત્ર કૂતરાનું ચિત્ર છે કેનું ચિત્ર છે કૂતરાનું તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે એઆરટી રેટ રેટ એટલે ઉંદર થાય અને ડીઓ જી ડોગ એટલે શું થાય કૂતરો તો આમાં શું કરવાનું છે તમારે રાઈડ કરવાનું છે પછીનું ચિત્ર છે પંખો પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય ફેન શું કહેવાશે ફેન તો એફ એ એન ફેન અને એન ઇટી એટલે નેટ નેટ એટલે જાણીને ફેન એટલે પંખો

ઉપર સ્પેલિંગ તમે ક્વિલ આપ્યો છે એટલે ક્વિન એટલે ક્વિલ એટલે શું થશે પીછું પીછાનો સ્પેલિંગ છે ઉપર ને નીચે છે જગનો સ્પેલિંગ એટલે જી ઊજી જગમાં શું કરવાનું તમારે રાઇટની નિશાની કરવાની છે પછી છે ચાવી ચાવીને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે કી કી એટલે ચાવી તો અહીંયા કે ઈ વાય એટલે કી એટલે ચાવી અને વી ઈ એન વેન એટલે વાન તો અહીંયા ચાવીના સ્પેલિંગમાં શું કરવાનું તમારે રાઇટની નિશાની કરવાનું છે તો પેલામાં કેટ પછી ડોગ પછી ફેન આયન જગ અને કી આવી રીતે શું કરવાનું છે સાચા સ્પેલિંગ હોય એની સામે તમારે રાઈટની નિશાની કરવાની છે તો આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો એક પેજનું પેપર તમારે પૂર્ણ થઈ ગયું છે તો હવે જોઈએ પાછળનું પેપર એવી જ રીતે તમને ચિત્રો આપેલા છે અહીંયા તો ઘુવળનું ચિત્ર આપેલું છે કેનું ચિત્ર આપેલું છે ઘુવળનું તો ઘુવરને ઇંગ્લિશમાં શું કહેવાય આઉલ આઉલ એટલે ઘુવળ તો અહીંયા પેલો સ્પેલિંગ છે બીએટી બેટ શું છે બીએટી બેટ અને ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવળ તો અહીંયા ઘુવળનો સ્પેલિંગ આ સાચો છે પછી છે પોટ પોટ એટલે ઘડો તો અહીંયા સ્પેલિંગ છે એચયુટી હટ હટ એટલે ઝુંપડી થાય અને પીઓ ટી પોટ એટલે ઘડો થાય તો અહીંયા પોટ એ સાચો સ્પેલિંગ છે અહીંયા અને પોટનો ઘડો છે એ અહીંયા રાઈટ કરવાનો રહેશે પછી છે ટોપ ટોપ એટલે ભમરડો તો ટીઓપી ટોપ અને એફ એ એન ફેન એટલે પંખો તો અહીંયા શું આવશે આ ટોપનું ચિત્ર છે એટલે ટોપમાં શું કરવાનું તમારે રાઇટની નિશાની કરવાની છે પછી છે સન સન એટલે સૂર્ય તો સનનું સ્પેલિંગ છે એસયુએન તો એસયુએન નીચે ઝીપનો સ્પેલિંગ આપેલો છે તો આ સન એટલે કે સૂર્ય થશે તો સનમાં શું કરવાનું છે રાઈટ કરવાનું છે ઉંદરનું ચિત્ર છે સ્પેલિંગ યાક નું યાક નો સ્પેલિંગ આવ્યો છે તમને એ નહીં હવે નીચેના આર એ ટી રેટ એટલે ઉંદર થશે એમાં શું કરવાનું છે તમારે રાઇટની નિશાની કરવાની છે પછી છે મેટ મેટ એટલે ચટાઈ થાય તો એમ એ મેટ અને એન ટી આન એટલે કીડી આંડ એટલે શું થશે કીડી તો અહીંયા મેટના સ્પેલિંગ પર શું કરવાનું તમારે રાઇટ કરવાનું છે તો પહેલાં છે આઉલ પોટ ટોપ સણ રેટ અને મેટ આવી રીતે તમારે સ્પેલિંગમાં શું કરવાનું છે રાઈટની નિશાની કરવાની છે પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલ નમૂના મુજબ ચિત્ર સામે તેના સ્પેલિંગનો પહેલો અક્ષર શું કરવાનું છે પહેલો મૂળાક્ષર જોડો તમારે પેલો મૂણાક્ષર તો વિદ્યાર્થી મિત્રો તમને સરળ પડે એટલે પેલા તમારે બાજુમાં શું છે ચિત્રની લખી લખી નાખવાના સ્પેલિંગ લેવાના પછી જે મૂળાક્ષર હોય ને તમારે શું છે કરવાનું તમને ટોપ નું ચિત્ર આપેલું છે ટોપ એટલે નળ બરાબર તો અહીંયા ટી ઉપર જોડેલો છે મૂળાક્ષર પછી જે બીજું ચિત્ર છે બેટ બી એ ટી બેટ તો પેલો મૂળાક્ષર કયો છે બી તો તમારે બીને ને જોડવાનું રહેશે બી દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને હા ક્યાં દેખાય છે અહીંયા છે તો અહીંયા તમારે બી ને જોડવાનો રહેશે પછી છે હેન હેન એટલે મ મરકી તો હેન એનનો સ્પેલિંગ છે એચ ઇ એન હેન તો હેનનો પહેલો મૂળાક્ષર શું છે એચ તો એચમાં તમારે જોડવાનું તો અહીંયા શું છે એચમાં તમારે જોડવાનું પછી છે ક્વિલ ક્વિલ એટલે થાય પીછું તો કે ક્યુ યુ આઈ એલ ક્વિલ એટલે ક્વિલ એટલે પીછું થાય તો પીછુમાં પેલો મૂળાક્ષર શું છે ક્યુ તો ક્યુ તમારે ક્યુમાં તમારે શું છે જોડવાનું રહેશે તો આવી રીતે વ્યવસ્થિત તમારે જોડવાનું છે પછી બાજુના ચિત્ર જોઈએ પેલું છે લોગ લોગ એટલે શું થાશે લાકડું લાકડું પહેલો સ્પેલિંગ શું છે એલ પેલો સ્પેલિંગ શું છે એલ તો તમારે એલમાં તમારે જોડવાનું રહેશે પછી છે યાક અહીંયા યાકનું ચિત્ર છે તો પહેલો મૂળાક્ષર કયો છે વાય તો વાય ક્યાં દેખાય તમને અહીંયા છે વાય હં તો અહીંયા શું છે તમારે જોડી દેવાનું છે પછી છે નેટ નેટ એટલે જાળી થાશે અને પેલો મૂળાક્ષર કયો છે એન એન દેખાય છે તમને લાઈનમાં હં ક્યાં છે તો કે અહીંયા છે એન તો એને અહીંયા શું છે અહીંયા જોડી દેવાનું પછી છે મેપ મેપ એટલે નકશો થાય તો પેલો સ્પેલિંગ શું છે પેલો મૂળાક્ષર શું છે એમ તો એમ ને અહીંયા મેપ સાથે શું છે જોડી દેવાનું રહેશે

ખ તો કે એચ એ તો ક ખ પછી શું આવશે ગ તો ગયા શું કરવાનું તમારે ગ કરવાનો તો ગ નો અંગ્રેજી કલમ કલમ કેમ થશે તો કે જી એ કેવી રીતે થશે જી એ પછી ઘ નો જી એચ એ પછી છ સી એચ એ છ તો સી ડબલ એચ એ તો હવે છ છત્રી પછી શું આવશે જ જલેબીનો જ શું આવશે તો અહીં તમારે કરવાનો જ જલેબીનો જ ને નીચે કરવાનો જ નો થાશે જે એ શું થાશે જે એ પછી છે ઝ ઝબલાનો ઝ તો ઝેડ એ ઝ ઝબલા પછી શું આવશે તો કે ટ ટ ટપાલી નો ટ કરવાનો ને નીચે શું તમારે અંગ્રેજી મૂળાક્ષરમાં કરવાનો છે ટી એ ટ નો થશે ટી એ પછી ઠ નો થાશે ટી એચ એ પછી છે ડ થાશે D ડી એ ઠ ડ ડ પછી શું આવશે ઢ ઢગલાનો ઢ તો અહીંયા તમારે કરવાનો ઢ ઢગલાનો ઢ તો નીચે અંગ્રેજીમાં શું થશે ઢ નો તો કે ડી એચ એ શું લખવાનું H એ પછી હણ તો એન એ થશે ટી એ પછી છે થ શું દેખાશે વિદ્યાર્થી મિત્રો થ થ થાળી નો એટલે ટી એચ એ પછી છે દ દ તો ડી એ પછી ધ ધ નો અંગ્રેજી અક્ષર થશે ડી એચ એ હવે ધ ધજા પછી શું આવશે ન નો ન તો ન નો શું થશે અંગ્રેજી મૂળાક્ષર તો કે એન અને એ શું થશે એન એ પછી પ પતંગ નો પ તો પી એ હવે પ પછી શું આવશે ફ શું થશે ફ ફટાકડાનો ફ તો નો વિદ્યાર્થી મિત્રો બંને અક્ષર તમે લખી શકશો એફ પણ લખી શકો એફ એફ એ પણ થાય અને બીજો પી એચ પણ થાય આ તમે કોઈ પણ લખી શકશો બંને થશે ફના બરાબર એફ એ અને પી એચ એ પછી છે બ બકરીનો બ બનો થશે બી એ હવે બ બકરી પછી શું આવશે ભ ભમેળાનો વિદ્યાર્થી મિત્રો ભ ભાનો ભ હા તો શું કરવાનો ગુજરાતી મૂળાક્ષર પેલા કરવાનો ભ લખ નાખવાનો પછી ભનો કરવાનો છે બી એચ એ પછી જેમાં મરચાનો મ તો એમ એ પછી મ મરચા પછી શું આવશે ય ય યનો અંગ્રેજી અક્ષર થાશે વાય એ શું થાશે વાય પછી ર રમકડા નો રખોટાનો લાણ નો વી શરણાય મીંડાવાળો સલા તો તમને અહીં શ આપેલો છે તો હવે સ શરણાઈ પછી કયો શ આવશે સટકોણ નો શ તો એનો પણ મૂળાક્ષર થશે એસ એચ એ પછી આવશે સ સસલાનો સ સ સસલાનો થશે એસ એ પછી હ છે તો કે એચ એ અડ તો એલ એન ક્ષ તો કે એસ એચ એ અને જ્ઞ જી એન એ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંનેમાં કલમ ખડીયો તમારે શું છે પૂર્ણ કરવાનો રહેશે તો આવી રીતે છે ને કે તમારે પેપર લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ